वही ज्ञान सूर्य संचरे आपनु चित प्रकाशित करे। अही ज्ञान यज्ञ सहु करे चित्तनु विश्व विकासित करे। शब्द प्रकाशे अर्थ उजाशे, शब्द प्रकाशे अर्थ उजाशे, तर्क मर्मना सहज विकासे। ज्ञानामृत निर्झरे अर्घ्य सौ सत्य देव ने धरे। धन्य गुर्जरीनी शुभ दृष्टि विश्वकोशनी एवी सृष्टि। तमस ताप संहरे अंतरे सुख समझण नूठरे। रेवा जलशी शक्तिदायिनी सत्य सम्मुदा मुक्तिदायिनी। विश्व विहारज करे शील सत्व संभरे। गुर्जरी विश्व रूप नेवरे, गुर्जरी विश्व रूप नेवरे, गुर्जरी विश्व रूप नेवरे। चिंतन भाई भट्ट नो परिचय आपो है तो एटलू ज कही शकाय के सामान्य लोको सुधी विज्ञाननी वातो पहोंचाडवानुं कार्य तेमणे कर्युं छे। लगभग 38-39 वर्ष सुधी तेओ ईसरोमां कार्यरत हता। ईसरोमां पण जुदी जुदी जग्याए तेमणे अनेक प्रकारनुं काम कर्युं छे। तेमणे लोकभाग्य विज्ञाननां पुस्तको पण बहार पाड्या छे। ईसरोए તેમનું મંગળ વિશેનું પુસ્તક પણ બહાર પાડ્યું છે, તો અન્ય પ્રકાશકોએ પણ તેમના પુસ્તકો બહાર પાડ્યા છે। શિબિરોમાં જ્યારે વિદ્યાર્થીઓ સાથે તેમને જોઈએ તો વિદ્યાર્થીઓનું દરેક પ્રકારનું કુતૂહલ નિવારવાનો પ્રયત્ન તેઓ કરતા હોય એમ આપણને લાગે। એમની સમજાવવાની શૈલી તથા હળવી મજાકભરી વાતો સૌ કોઈને ગમી જાય એવી છે। તેઓ વિશ્વકોશમાં જોડાયા છે અને સાથોસાથ વિજ્ઞાન કોષ માટે પણ કાર્ય કરી રહ્યા છે। આજે તેઓ આપણને વિજ્ઞાનીઓના અવનવા કિસ્સાઓ વિશે વાત કરવાના છે। નમસ્તે, આજે આપણે વાત કરવી છે વૈશ્વિક પરિવર્તન સર્જનારા વૈજ્ઞાનિક પ્રયોગોની। COVID-19 વખતે આપણે શરૂઆતમાં માસ્ક, શારીરિક દૂરી અને બીજી ઘણી બધી વસ્તુઓનો પ્રયોગ કર્યો અને ધીરે ધીરે આપણને ખબર પડી કે માસ્ક અને શારીરિક દૂરી આ બેનો પ્રયોગ સફળ થયો છે। તો આ એક વૈજ્ઞાનિક પ્રયોગ હતો, અથવા તો આપણે આ એક વૈજ્ઞાનિક પ્રયોગમાંથી પસાર થઈ રહ્યા છીએ। વિજ્ઞાનમાં પ્રયોગોને ખાસ સ્થાન છે, એમ કહું કે વિજ્ઞાન પ્રયોગો વિના અધૂરું છે તો પણ કશું ખોટું નથી। હા, અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વગેરે દરેક ક્ષેત્રે પ્રયોગો થતા જ રહે છે। અરે, પૂજ્ય બાપુના સત્યના પ્રયોગો, એને તો આપણે કેવી રીતે ભૂલીએ। તો પ્રયોગો શું છે? પ્રયોગો એક કાર્ય પ્રણાલી છે, પૂર્વધારણા અથવા તો પ્રતિપાદિત સિદ્ધાંતોને પુષ્ટિ આપવા માટે કે પછી ક્યારેક ખંડન કરવા માટે કે ક્યારેક પ્રમાણિત કરવા માટે પ્રયોગો કરવામાં આવે છે। આ પૂર્વધારણા અથવા તો હાયપોથેસિસની સાબિતી નથી, અલબત્ત પ્રયોગોથી તેને રદિયો જરૂર મળે છે। હા, એક વસ્તુ જરૂર છે, એકનો એક પ્રયોગ પુનઃ પુનઃ કરી શકાય તેવો હોવો જોઈએ અને પ્રયોગમાં
ઘણી વખત નિયંત્રણો પણ હોય છે, કંટ્રોલ્સ. કેટલાક પેરામીટર આપણે બદલીએ અને એની શું અસર થાય છે એ પણ આપણે જોતા હોઈએ છીએ. પ્રયોગની સફળતા એ તો વિજ્ઞાનને નવા દ્વાર ખોલી જ આપે છે, પણ ઘણી વખત પ્રયોગની અસફળતા, ફરી વખત કહું છું, પ્રયોગની અસફળતા વિજ્ઞાનને એક નવો જ રસ્તો ખોલી આપે છે. કેટલાક પ્રયોગો સહજ હોય છે, આપણે કરવા જ પડે. જ્યારે પરિસ્થિતિ પણ નિયંત્રણ ના હોય ત્યારે સત્ય જાણવા માટે, રસ્તો શોધવા માટે કે પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પ્રયોગ કરવો પડે છે. અત્યારે COVID-19 વખતે આપણે જે બધું કરી રહ્યા છીએ એ સહજ પ્રયોગ છે, જેને નેચરલ એક્સપેરિમેન્ટ એવું પણ કહી શકાય. શાળા અને કોલેજમાં જ્યારે આપણે પ્રયોગ કરતા ત્યારે એનું પરિણામ ખબર જ હતી, અનુમાનિત હતું, તો બધી પ્રયોગ શા માટે? અલબત્ત ત્યારે આપણને જુદા જુદા ઉપકરણોનો પરિચય થયો, તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ ખબર પડી, રીડિંગ્સ જે લેવાના એમાં સચોટતા, ચોકસાઈ કેટલી આવે, કેવી રીતે આવે, એ ચોકસાઈની પરિણામ ઉપર શું અસર થાય એ બધું આપણને જાણવા મળ્યું. ઘણી વખત શાળા અને કોલેજમાં જર્નલમાં કટ એન્ડ પેસ્ટ ચાલતું આવે છે, કોપી પેસ્ટ, સોરી, પણ આ યોગ્ય નથી. પ્રયોગમાં એક મુખ્ય વસ્તુ એ છે કે તમે જે પરિણામ મેળવો એનું ચોક્કસ અને સચ્ચાઈથી દસ્તાવેજીકરણ કરવું પડે, અને આવી રીતે કરેલા પ્રયોગ પેઢી દર પેઢી આગળ વધ્યા હોય અને એમાંથી કંઈક નવી જ વસ્તુ મળી ગઈ હોય એવું પણ બન્યું છે. વિજ્ઞાનની શાખાઓની વાત કરીએ તો વિજ્ઞાનની જુદી જુદી શાખાઓમાં જુદી જુદી રીતે પ્રયોગો થતા હોય છે. જે રીતે પદાર્થ વિજ્ઞાનમાં થાય એ જ રીતે રસાયણશાસ્ત્રમાં પ્રયોગ ન થાય, અને જે રીતે રસાયણશાસ્ત્રમાં પ્રયોગ થાય એ રીતે મેડિકલમાં ન થાય. હવે દાખલા તરીકે મેડિકલમાં ક્લિનિકલ ટ્રાયલ એ પ્રયોગનો એક ભાગ છે, તો એ વસ્તુ પદાર્થ વિજ્ઞાન કે રસાયણશાસ્ત્રમાં કોઈ હિસાબે બંધ બેસતી છે જ નહીં. એટલે આવી રીતે જુદી જુદી રીતે આપણે પ્રયોગ કરતા હોઈએ છીએ. જ્યારે પ્રયોગોની વાત થાય છે ત્યારે આપણે વિચારીએ કે સૌ પ્રથમ વિજ્ઞાનના પ્રયોગો કોણે કર્યા? વિજ્ઞાનના પ્રયોગો ઇરાકના ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિક ઇબ્નુલ હૈથામે કર્યા હતા, અને વિષય હતો પ્રકાશ, એટલે કે ફિઝિક્સ. આપણે લગભગ 100-200-300 વર્ષ સુધીની સફર યાત્રા કરવાના છીએ, ત્યારે એ વખતનો વિચાર કરીએ તો એ ટાઈમે ટાંચા સાધનો હતા, ધર્મ સંસ્થાઓનું પ્રભુત્વ હતું, એમનો સતત વિરોધ હતો. એમને એમ લાગતું હતું કે વિજ્ઞાન જો આગળ વધી જશે તો અમારું કોઈ માનશે નહીં, અમારું કોઈ અસ્તિત્વ નહીં રહે, અથવા તો અમને કોઈ ગણકારશે નહીં. આવી ઘણી માન્યતાઓ પ્રવર્તી હતી, માટે વૈજ્ઞાનિકોએ સામે વહેણે તરવાનું હતું. કેટલાક વૈજ્ઞાનિકોએ તો અમે જીવ પણ ગુમાવ્યા છે. હા, તો આપણે અત્યારે જે પ્રયોગોની વાત કરીએ છીએ, કદાચ જે જૂના પ્રયોગોની વાત કરશું તો ત્યારે એમ લાગશે કે આ તો સાવ સહેલા હતા, આમાં શું વાત કરવાની જરૂર હતી, આ તો ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ. પણ ત્યારે આપણે એ સમયના સમાજની, એ સમયના સાધનોની, એ સમયની આખી સંસ્થાની રીતની એ બધી વસ્તુ વિચારી અને આપણે જોવાનું છે. આજે આપણે વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલા હું એડવર્ડ જેનરના પ્રયોગની વાત કરીશ. 1796. આજે આપણે બધા રસીકરણ વિશે અથવા તો COVID-19 રસી જેમ જલ્દી આવે તેની ઉપર આપણે નજર રાખીને બેઠા છીએ. એક સમયે
શીતળા ચેપી રોગ હતો, રોગનો હાહાકાર હતો, અને એના વિશે લોકો ખૂબ જ ડરતા હતા. 1796 એડવર્ડ જેનરનો પ્રયોગ, પણ એ પહેલા ઇંગ્લેન્ડના ટર્કી સ્થિત રાજદૂતના પત્ની સુશ્રી મેરીએ પોતાના એક નોંધમાં લખ્યું છે કે ઓછા ઉપદ્રવી શીતળાથી ઉગ્ર શીતળાને નાથી શકાય છે. આ નોંધ હતી 1 એપ્રિલ 1770. એડવર્ડ જેનરને આનો સંદર્ભ હતો. એડવર્ડ જેનર પોતે ડોક્ટર હતા, એટલે એમનું અવલોકન સતત ચાલતું હતું. એમના અવલોકનમાં એમણે જાણ્યું કે ભરવાડોમાં શીતળાનું પ્રમાણ ઓછું છે, કારણ કે ગાયને થતો નાની માતાનો રોગ, નાની માતા કાઉપોક્સ, એ જો ભરવાડોને લાગે તો ત્યાર પછી એમને શીતળા થતા નથી. એક નાનકડી વાત બની ત્યારે કે એક ભરવાડણ હતી, રૂપાળી, અને જ્યારે દૂધ આપવા આવે ત્યારે હંમેશા કહેતી કે મારું રૂપ તો આવું ને આવું રહેશે, મને ક્યારેય શીતળા થશે નહીં, હું ક્યારેય કદરૂપી બનીશ નહીં. ડોક્ટર જેનર એને પૂછ્યું કે તું આમ શા માટે કહે છે? સ્વાભાવિક છે, મને કાઉપોક્સ થઈ ગયો છે. એટલે આ એમનું સતત અવલોકન એક માન્યતા દ્રઢ બની ગઈ. આ માન્યતાને પુષ્ટિ આપવા માટે એમણે પ્રયોગ કરવાનું નક્કી કર્યું. કાઉપોક્સમાંથી થોડાક વિષાણુઓ લઈ અને તંદુરસ્ત બાળકને આપવા, અને ત્યાર પછી એ બાળકને શીતળાની વિષાણુઓ આપવા. આ માટે એના માળીના બાળકથી શરૂઆત કરી. એના માળીના બાળકનું નામ હતું ફિલિપ. માળી એગ્રી થયા, એને રસીકરણ કર્યું અને સફળ થયો. આ આખી પ્રોસિજર હું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું, અને ત્યાર પછી આનો આધાર લઈ અને અન્ય રોગો માટે પણ રસીકરણની શરૂઆત થઈ. નથી લાગતું કે હઠીલા રોગોને રસીકરણથી નાથવાનો એક યુગનો એ આરંભ થયો. શીતળાની વાત કરીએ તો શીતળા તો ઇજિપ્તના મમ્મીમાં પણ હતા. આટલા વર્ષો જૂના રોગને 1980 પૃથ્વી પરથી દૂર કરી દઈયા. આ એક પ્રયોગની સફળતા છે. આપણો પહેલો પ્રયોગ હતો આજની વાતમાં. ત્યાર પછીની વાત કરીએ તો 1857 વાત કરું છું. હવે હું ગ્રેગર મેન્ડેલે જનીન તત્વના અસ્તિત્વને પ્રયોગો દ્વારા પુષ્ટિ આપી. ગ્રેગર મેન્ડેલ ઓસ્ટ્રેલિયન, અત્યારે ઝેકોસ્લોવાકિયામાં છે, અને ઝેકના ઉચ્ચાર પ્રમાણે રાફલ મેન્ડેલ એવું કહેવાય. એનીવે, પણ એ પાદરી હતા. એમણે થયું કે વારસાગત લક્ષણો એક પછી એક બીજામાં પસાર થાય છે. આ કેવી રીતે બને છે? વારસાગત લક્ષણોનો અભ્યાસ કરવા માટે એમણે વટાણાના છોડને પસંદ કર્યો. વટાણાના છોડના 7 લાક્ષણિકતાઓનો એમણે અભ્યાસ કર્યો. એમાં છે છોડની ઊંચાઈ, વટાણાની સિંગનો આકાર અને રંગ, વટાણાના બીના આકાર અને તેનો રંગ, ફૂલનું સ્થાન અને રંગ. પેઢી દર પેઢી આ એમણે નોંધ કરતા રહી. એમણે એક બીજી પણ વસ્તુ કરી.
સફેદ અને લીલા વટાણાની સંકર જાત પેદા કરવાની. અત્યારે આપણે જીનેટિકલી મોડિફાઈડ જીએમ એના વિશે આપણને બધી ખબર છે, પણ ત્યારે આ બધી વસ્તુઓ નવી હતી. એમણે જોયું કે સફેદ અને લીલા વટાણાની સંકર જાતમાં પહેલી પેઢી હંમેશા સફેદ, બીજી પેઢી લીલાની, ત્રીજી પેઢી સફેદ. આમ એક લીલી અને ત્રણ સફેદ પેઢી વટાણાની બને છે. અને સફેદ હોય તેમાં લીલાની લાક્ષણિકતા નાશ પામે છે અને લીલામાં સફેદની લાક્ષણિકતા નાશ પામે છે. આ પ્રયોગ લગભગ 8 વર્ષ ચાલ્યો અને તેમણે 8000 છોડની લાક્ષણિકતાનું તલસ્પર્શી દસ્તાવેજીકરણ કર્યું. 1866 આ ગામને તેમણે પ્રકાશિત કર્યું અને નોંધ્યું કે કોઈ અજ્ઞાત તત્વો વારસાગત લક્ષણો ધરાવે છે જે એકમાંથી બીજામાં જાય છે. બસ આ વાત પૂરી થઈ. ત્યાર પછી 1909 ડેનમાર્કના વનસ્પતિ શાસ્ત્રી વિલહેમે આજને જ અભ્યાસ કરી અને તેને જીન્સ એવું નામ આપ્યું. પ્રાચીન ગ્રીક ભાષામાં તેનો અર્થ થાય છે સંતતિ અથવા પ્રજનન. હજી પણ આ પ્રયોગને ગંભીરતાથી લેવામાં આવ્યો નહોતો. ફરી પાછું 1889 આની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને એક વિજ્ઞાનની નવી જ બારી જીનેટિક એન્જિનિયરિંગ જીન્સની વાત આવી ગઈ. હવે આજે આપણે જાણીએ છીએ કે આજે વસ્તી વિસ્ફોટ છે, આપણે ઘણા બધા થઈ ગયા, એક હતા એમાંથી કેટલા થઈ ગયા, જમીન ઓછી થઈ ગઈ અને એમાં પાકની જરૂર વધુ પડવા માંડી. તો ઓછી જમીનમાં વધુ પાક લેવા માટે જીનેટિકલી મોડિફાઈડ આપણે બિયારણ વાપરવા માંડ્યા અને તો જ આપણા બધાના પેટ ભરાવા લાગ્યા. જે લોકોએ જોયું હશે ત્યારે એક ટાઈમે ઘઉંના છોડ ખૂબ મોટા મોટા લાંબા લાંબા હતા, હવે નાના નાના થઈ ગયા. કેળ પણ ખૂબ મોટી હતી એને બદલે નાની નાની થઈ ગઈ. આ બધું જીનેટિકલી મોડિફિકેશનને લીધે છે. આ બધાનો પાયો ગ્રેગર મેન્ડેલના પ્રયોગમાં છુપાયેલો છે. આપણને જે અત્યારે પેટ ભરાય છે એનું મૂળ એમના પ્રયોગમાં છે. એમને યાદ કરી ને આપણે આગળ વધીએ. આજે આપણે કહીએ છીએ કે દૂધ અમૃત તુલ્ય છે, પણ એક સમયે દૂધને સૌથી વધારે ખરાબ પ્રવાહી માનવામાં આવતું હતું, ખાદ્ય પ્રવાહી. એનું કારણ શું હતું કે દૂધમાં ઘણા બધા વિષાણુઓ સામેલ હોય જેનાથી ટીવી થઈ શકે, ડિફ્થેરિયા થઈ શકે, આવી અનેક રોગ થઈ શકે. એટલા માટે અને હવે અત્યારે એને પાસ્ચરાઇઝ કરવામાં આવે છે વિષાણુ મુક્ત. આ બેક્ટેરિયાથી દૂધ ખરાબ થાય છે અથવા તો બેક્ટેરિયાને લીધે ફૂગ ઓળે છે, આવું બધું થાય છે, જેની 1860 ફ્રેન્ચ વનસ્પતિ શાસ્ત્રીના રસાયણ વૈદ્ય વિથ લુઈ પાસ્ચરે પાયો નાખ્યો. એ સમયે સૈકા સુધી એવી માન્યતા હતી કે જીવનનો પ્રારંભ પ્રાણી જ માંસ અથવા તો પ્રાણી જ પ્રોટીનના વિભાજનથી થાય છે. ફૂગમાં જીવનના આરંભનો કોઈ ખ્યાલ હતો જ નહીં, પણ લુઈ પાસ્ચર આવું માનતા ન હતા. એમના મતે એવું હતું કે હવામાં સૂક્ષ્મ જીવાણુઓ તરે છે જે એના સંપર્કમાં આવે છે, જેને લીધે આ બને છે. આ સાબિત કેવી રીતે કરવું?
આ સાબિત કરવા માટે એમણે પ્રયોગ કરવાનું નક્કી કર્યું. આ માટે એમણે એસ આકારની ડોકવાળી કાચની શીશીઓ અથવા તો ફ્લાસ્ક લીધા. પછી કહું છું એ સાકાર શા માટે. અંદર બ્રોથ એટલે કે માંસનો સૂપ ભર્યો અને શીશીના મોઢા ખુલ્લા રાખ્યા. હવે માન્યતા પ્રમાણે તો પ્રાણી જ માંસ અથવા તેના પ્રોટીનથી જીવન પ્રાપ્ત થાય એનો અર્થ એમ થયો કે અંદર ફૂગ વળવી જોઈએ, કારણ કે અંદર છે જ. પણ તેમ થયું નહીં. એનું કારણ શું હતું? અત્યારે આપણે વિચારીએ છીએ તે કે એ સાકારને લીધે હવાના બેક્ટેરિયા ત્યાં સુધી પહોંચી ન શક્યા પ્રોત સુધી, એટલે એમ ન થયું. પછી લુઈ પાશ્ચરે એની ડોક તોડી નાખી અને રહેવા દીધું. સારું, હવા મળી ગઈ, બેક્ટેરિયાને લેન્ડ થવા માટેની જગ્યા મળી ગઈ, એટલે ફરી પાછી ફૂગ વળવા માંડી. એક બીજો પણ પ્રયોગ કર્યો કે ફ્લાસ્કને થોડો હલાવી અને બ્રોથ એસમાં આવે નળીમાં એમની ડોકમાં, એવી રીતે પણ કર્યું, ત્યારે પણ ફૂગ વળી. એટલે આ એક નક્કી થઈ ગયું કે હવામાં તરતા બેક્ટેરિયાને લીધે ફૂગ વળે છે. આનો ઉપયોગ ફ્રાન્સની રેશમ મિલે કર્યો. એ ફૂગવાળાને તંદુરસ્ત કોસેટોને અલગ અલગ રાખ્યા, તો ખરાબ થતા કોસેટો ખરાબ થતા અટકી ગયા અને એને ઉપાજન સારું મળ્યું. અને આના પરથી જ બેક્ટેરિયા નાશની પદ્ધતિ વિકસાવવામાં આવી. 15 સેકન્ડ માટે 72 ડિગ્રી તાપમાને દૂધને એકદમ ગરમ કરી અને તાત્કાલિક 4 ડિગ્રી સેલ્સિયસે ઠંડુ કરવાનું, આ એક પદ્ધતિ છે. બીજું 135 કે 145 ડિગ્રી સેલ્સિયસે 1 કે 2 સેકન્ડ માટે એકદમ ગરમ કરી અને પાછું સામાન્ય તાપમાને લાવવું, આ એક બીજી રીત છે. આવું બધું કરવાથી દૂધ જે એક ટાઈમે ખરાબ મનાતું હતું એ અમૃત તુલ્ય માનવામાં માંડ્યું. અને લુઈ પાશ્ચરના યાદમાં આ પદ્ધતિને પાશ્ચ્યુરાઇઝેશન કહેવામાં આવ્યું. આ બધી જ વસ્તુ બની હતી ઇંગ્લેન્ડમાં, યુકેમાં. 1770માં યુકેમાં, સોરી 1773માં યુકેમાં પાશ્ચરાઇઝેશનનું શરૂઆત થઈ. લગભગ 100 વર્ષ પછી યુએસએમાં એટલે કે 1870માં ત્યાં પાશ્ચરાઇઝેશનની શરૂઆત થઈ. અને ભારતમાં છેક 1951માં પાશ્ચરાઇઝેશનની શરૂઆત થઈ, અને એ પણ આરે ડેરી મુંબઈમાં. અને આ ડેરી એશિયાની સૌથી પહેલી ડેરી હતી કે જેણે પાશ્ચરાઇઝેશનની શરૂઆત કરી. એટલે આ રીતે સૂક્ષ્મ બેક્ટેરિયાની અસર અંગે પ્રયોગથી આપણને પાશ્ચરાઇઝ મિલ્ક મળ્યું અને લોકોને એક અમૃત તુલ્ય દૂધ મળ્યું. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ 1887ની. માઇકલસન અને મોરલે, માઇકલસન મોરલેનો પ્રયોગ આપણે કરીએ છીએ 1887માં. આલ્બર્ટ માઇકલસન મૂળ જર્મનના. હવે આ એક જુદી જ જીજા પ્રકારનો પ્રયોગ છે, જરાક થોડી વિસ્તારથી આપણે વાત કરશું. ત્યારે એવી માન્યતા હતી કે આખું બ્રહ્માંડ ઇથરથી ભરેલું છે અને ઇથર સ્થિર છે. પૃથ્વીના ધરીભ્રમણને લીધે ઇથરના પવન ઉત્પન્ન થાય છે, આ એક માન્યતા હતી અને માઇકલસન પણ માનતા હતા. તો ઇથરના અસ્તિત્વને પુષ્ટિ આપવા માટે માઇકલસને 1881માં પ્રયોગ શરૂ કર્યો.
હવે આપણે વિચારીએ કે જ્યારે આપણે નદીમાં એક વાહન લઈને જતા હોઈએ, હોડીમાં બેસીને જતા હોય, તરતા હોય, ગમે તે રીતે પ્રવાહની સાથે જતા હોઈએ, એક પ્રવાહની સાથે જઈએ અને એક 90 ડિગ્રી કિનારા પર જઈએ અને સરખું જ અંતર જો કાપીએ બે, તો પણ કિનારા પર જે ગયું હોય 90 ડિગ્રીએ એ વ્યક્તિને પાછળ આવતા થોડો સમય લાગે, કારણ કે પ્રવાહને લીધે એનું અંતર વધી જાય. એટલે જો ઇથર હોય, ઇથરના તરંગો હોય, ઇથરનો વિન્ડ્સ હોય તો આવું બને. આને કંઈક માઇકલસને એ રીતે કર્યું કે બે સુસંગત પ્રકાશના તરંગો લીધા, એટલે એકમાંથી જ ઉત્પન્ન થયેલા બે તરંગો, એક ધરી ભ્રમણને સમાંતર અને બીજું કાટખૂણે, અને બંને સરખા અંતરેથી પાછા ફરે ત્યારે એને બંને વચ્ચે કેટલું ઇન્ટરફિયરન્સ થાય છે એ ચેક કરવું. એટલે જો વધારે અંતર કાપ્યું હોય તો એ ખ્યાલ આવી જાય. બંને એક સમયે મળે નહીં એવું માનવાનું હતું, પણ આવું બન્યું નહીં. અને બંને લગભગ સરખું જ અંતર કાપ્યું છે એવું માનવામાં આવ્યું. હવે માઇકલસને અનેક મુશ્કેલીઓ નડી. વાતાવરણમાં ધુજારી, એ જ્યાં પ્રયોગ કરતા હતા એની બાજુમાં પસાર થતી ઘોડાગાડી, એનું વાઇબ્રેશન, આ બધું પણ એમને બધું ડિસ્ટર્બ કરવા લાગ્યું. અને એક વર્ષને અંતે એ બહુ જ થોડું પ્રયોગ કરી શક્યા, થોડું પરિણામ લાવી શક્યા. આખું વિજ્ઞાન વિશ્વ આ પ્રયોગને નજીકથી જોઈ રહ્યું હતું. ત્યાર પછી 1885માં મોરલે નામના અમેરિકન વૈજ્ઞાનિક એમની સાથે જોડાયા. એમણે કેટલાક સુધારા વધારા સૂચવ્યા કે એમણે જે સ્પેક્ટ્રોમીટર મૂકેલું એને પારાના હોજમાં મૂક્યું, પ્લસ એમાં વચ્ચે એક મોટા મોટા સ્લેબ મૂક્યા કે જેથી કરીને કોઈ પણ જાતની ધ્રુજારી, કોઈ વાઇબ્રેશન એવું બધું ના આવે. આમ એકદમ સંપૂર્ણપણે વાઇબ્રેશન ફ્રી બધું બનાવી દીધું અને પછી પ્રયોગ કર્યો, છતાં પણ ધાર્યું પરિણામ મળ્યું નહીં. એટલે આ માઇકલસન પ્રમાણે આ નિષ્ફળ પ્રયોગ, એટલે વિજ્ઞાન જગત સંપૂર્ણ નિરાશ. એક જગ્યાએ તો નોંધ્યું છે કે ઇટ ઇઝ અ બ્રિલિયન્ટ ફેલ્યોર એક્સપેરિમેન્ટ. બસ આ વાત ત્યાં પૂરી નથી થતી. 1916માં એક સ્વિસ પેટન્ટ ઓફિસરનું આના તરફ ધ્યાન ગયું. હવે સ્વિસ પેટન્ટ ઓફિસર ગણિતશાસ્ત્રી હતા, ફિઝિસિસ્ટ હતા, એટલે એમણે પોતાની રીતે બધું કેલ્ક્યુલેશન કર્યું અને આ ફેલ્યોરનું, આ નિષ્ફળતાનું કારણ આપ્યું. કારણમાં એ આપ્યું કે પ્રકાશની સાપેક્ષ ગતિ, કોઈ પણ વસ્તુ જો ચાલતી હોય તો પણ પ્રકાશની ગતિ એકની એક રહે છે, થિયરી ઓફ રિલેટિવિટી. અચ્છા, હવે મારે કહેવાની જરૂર નહીં હોય કે સ્વિસ પેટન્ટ ઓફિસર એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈન. તો સાપેક્ષવાદના કારણે વિજાણુ શાસ્ત્ર અને પરમાણુ શક્તિ એ વિજ્ઞાનમાં ક્રાંતિ આવી. અને બીજી એક વસ્તુ તમને કહું કે આ નિષ્ફળ પ્રયોગ, પણ વિજ્ઞાનમાં નોબેલ પ્રાઇઝ મેળવનાર, 1907માં મેળવનાર પ્રથમ અમેરિકન હતા આલ્બર્ટ માઇકલસન. અહીં એક વસ્તુ નોંધવા જેવી છે કે વિજ્ઞાનના પ્રયોગો, એના પરિણામો સચોટ રીતે સાચા હોય, આપણે જે જોયું હોય એ જ લખવા જોઈએ, બીજા નહીં.
એ બહુ સ્પષ્ટ કહે છે. એટલે ઘણી વખત એવું થાય છે કે એક થિયરી એસ્ટાબ્લિશ હોય છે પણ એને પ્રયોગ કરીને પ્રૂવ કરવાનું બાકી હોય છે. હવે એ જ વસ્તુ આપણે જોઈએ રેડિયો વેવ્સ માટે, કે રેડિયો વેવ્સ છે, અસ્તિત્વ છે એવી થિયોરિટિકલી આપણે પ્રૂવ કરી લીધું. ક્લાર્ક મેક્સવેલે 1864માં ગાણિતિક સમીકરણ થી રેડિયો વેવ્સનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. પણ આ સિદ્ધાંતને સાબિત કરવો કેવી રીતે? ત્યારે એક ડોક્ટરલ પીએચડી કરતા એક વિદ્યાર્થીને થયું કે ચાલ આ સિદ્ધાંતની હું કંઈક સાબિતી આપું. એટલે 1888માં એમણે આ વિશે પ્રયત્ન આદર્યો. જર્મન હતા અને નામ પણ કહી દઉં, એમનું નામ હતું હેન્ડ્રિક હર્ટ્સ. એમણે એક અંધારા ઓરડામાં નાનકડું ટ્રાન્સમીટર, કોઇલ, સ્પાર્ક, સ્પાર્ક થાય એવું ઇલેક્ટ્રિસિટી, સ્પાર્ક થાય એટલે રેડિયો વેવ્સ નીકળશે એવું માની લીધું, અને ડાયપોલ એન્ટેના અને બીજી તરફ રિસીવર લૂપ એન્ટેના, આવી એક ટેકનિકલી એક સરસ મજાનો સેટઅપ ગોઠવો, અને બીજી તરફ જો એ રેડિયો વેવ મળે તો એ બે ભેગા થઈને પાછો સ્પાર્ક થાય, આ મુજબનું કરવાનું હતું. અને આ પ્રયોગ સફળ ગયો. આમ જોવા જઈએ તો આ વિદ્યાર્થીએ કરેલો પ્રયોગ હતો. મેક્સવેલે જે સિદ્ધાંત આપ્યો હતો એ સિદ્ધાંત પ્રમાણે રેડિયો વેવ્સ ઉત્પન્ન થાય છે અને એ ટ્રાન્સમિટ કરાય છે બિનતારીય રીતે, એટલી અહીંયા સાબિતી થઈ. હવે હર્ષને પૂછ્યું કે આનો ઉપયોગ શું? આનો ઉપયોગ કરશો નહીં, બસ મેં તો આ એક સિદ્ધાંત અનુમોદન આપ્યું છે, એથી વિશેષ કશું નથી. આ હર્ષનો મત હતો. 1910માં રેડિયો તરંગ વીજ પ્રવાહ સ્વરૂપે આવ્યા અને ત્યાર પછી આજે આપણને ખબર છે કે આજે આપણે જે વાત કરી રહ્યા છીએ, આપણે જે મળ્યા છીએ, એમાં પણ રેડિયો તરંગ છે. મોબાઈલ ફોન, ટેલિવિઝન, રેડિયો, બધે જ, એના વગર કશું આજે શક્ય જ નથી. માટે આ પ્રયોગથી આપણને સંચાર ક્રાંતિમાં એક નવી જ વાત મળી કે આવો એક આનો ઉપયોગ થઈ શકે. હજી કોઈએ ઉપયોગ કર્યો નથી કોમ્યુનિકેશન માટે, એના વિશે આપણે આગળ વાત કરશું. પણ એ પહેલા વીજળીને પ્રકાશમાં ફેરવવાની વાત કરીએ. આપણે માનીએ છીએ કે થોમસ આલ્વા એડિસન 1879માં વીજળીને પ્રકાશમાં ફેરવ્યો, પણ આ તો એમનો સહેલો ઉપાય હતો. ખરેખર તો વીજળીને પ્રકાશમાં ફેરવવાના પ્રયોગ લગભગ 150 વર્ષ સુધી ચાલ્યા. જો હિસ્ટ્રી જોઈએ તો 1761માં યુકેના વૈજ્ઞાનિક એ પ્લેટિનમના તારને ફિલામેન્ટ બનાવી અને પ્રકાશ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે પ્રકાશ ખૂબ ઓછો આવતો હતો અને એની આવરદા પણ ટૂંકી હતી. લગભગ 22 વૈજ્ઞાનિકોએ વીજળીને પ્રકાશમાં પરિવર્તિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. હા, 1802માં હમ્ફ્રી ડેવીએ આર્ક લેમ્પ બનાવ્યો હતો. આર્ક લેમ્પ ઇટ ઇઝ વેરી ડેન્જરસ, ઘરમાં ના વાપરી શકાય.
1827માં ઓમ્સલો આવ્યો. આ બધી વસ્તુઓ તો સતત ચાલતી હતી. થોમસ આલ્વા એડિસને વિચાર કર્યો કે ઘર ઘરમાં વીજળી પહોંચે, ઘર ઘરમાં પ્રકાશ આવે, એવું કંઈક કરવું છે. એટલે એમણે એપ પર પ્રયોગ શરૂ કર્યા. એમણે જોયું કે વાતાવરણમાં ફિલામેન્ટ જ્યારે ઇલેક્ટ્રિસિટીનું ચાલુ કરીએ ત્યારે ઓક્સિડેશન થાય છે અને બળીને ખાક થઈ જાય છે. એના ઉપર કંઈક વિચાર્યું કે આને શૂન્યાવકાશમાં કર્યું હોય તો શૂન્યાવકાશમાં ઓક્સિડેશન થાય નહીં, કારણ કે ત્યાં ઓક્સિજન હોય નહીં. અને ફિલામેન્ટ કયું તો થોમસ આલ્વા એડિસન વિશે કહેવાય છે કે એને ઘણા બધા તત્વોનો ફિલામેન્ટ તરીકે ઉપયોગ કર્યો. બાંબુના રેસા, અને કહેવાય છે કે એમને એમના એક વડીલ હતા એમની દાઢીનો વાળ પણ ફિલામેન્ટ તરીકે વાપરી જોયો. એમના વિશે બહુ જાણીતી ઉક્તિ છે. કોઈ એમને પૂછ્યું કે તમે આ 100 વસ્તુ વાપરી હવે તમારે શું કહેવાનું છે, એમાં નિષ્ફળતા મળી તો. એડિશનનો જવાબ હતો કે મને ફક્ત એટલી જ વસ્તુ ખબર છે કે હવે મારે 101મી વસ્તુ શોધવાની છે. એમના સતત પ્રયત્નને લીધે ઓક્સિડેશન જે થતું હતું એ પંપની મર્યાદાને લીધે બલ્બમાં થોડોક વાયુ રહી જતો હતો અને લેમ્પની લાઈફ વધારે રહેતી નહોતી. ઘણી બધી વસ્તુઓ વાપર્યા પછી થોમસ આલ્વા એડિસને કાર્બન ફિલામેન્ટ વાપર્યા અને પછી અંદર વેક્યુમ કરવાને બદલે, શૂન્યાવકાશ કરવાને બદલે નિર્વાત વાયુ, અથવા તો જે વાયુ કોઈ પણ રીતે બીજાને અસર ન કરે એવો વાયુ ભરીને બલ્બ બનાવ્યો, જે બલ્બ 800 કલાક ચાલ્યો, 800 કલાકની આવર્તા વાળો. યાદ રહે કાર્બન ફિલામેન્ટ. ત્યાર પછી 1904માં હંગેરિયન ઇજનેર સેન્ડર એમણે આજનો ટંગસ્ટન વાપરીને બનાવ્યો, અને જેમાં નિર્વાત વાયુ તરીકે નાઇટ્રોજન અથવા તો આર્ગન હતો. અને આ રીતે આપણને ઘણા વર્ષ સુધી આપણને તારદીપ્ત લેમ્પ, ઇન્કેન્ડિસન્ટ લેમ્પ એ મળ્યા અને આપણે ઘર ઘરમાં રોશની થઈ ગઈ. આપણે અત્યારે વિચારી પણ નથી શકતા કે જો ઘરમાં લાઇટ ન હોય, પ્રકાશ ન હોય, તો આખી જિંદગી ચાલે કેવી રીતે. આનો શ્રેય જાય છે 150 વર્ષ દરમિયાન અનેક વૈજ્ઞાનિકોએ આપેલા યોગદાનથી અને એના કરવાના પ્રયોગથી. આ પ્રયોગથી થયું છે. અલબત્ત મારે અહીંયા એક વસ્તુ એ પણ કહેવી છે કે દરેક વિજ્ઞાનની આવિષ્કાર પ્રયોગથી જ થાય છે એવું નથી. કેટલીક વસ્તુ અકસ્માતે થઈ જાય છે, કેટલીક તમે ખાસ કરવામાં આવે છે એટલે થાય છે. જ્યારે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ એ પ્રયોગોની વાત કરી રહ્યા છીએ. ફરી વખત આપણે હર્ષભાઈને યાદ કરી લઈએ, હર્ષ દાદાને યાદ કરી લઈએ. એમણે તો આપણને રેડિયો વેવ્સ છે એટલું કહ્યું, પણ રેડિયો વેવ્સથી કોમ્યુનિકેશન થઈ શકે? યસ. 1894 આપણા વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે 1894માં બિનતારીએ સંદેશ આવ્યા, વાયરલેસ કોમ્યુનિકેશનનું નિર્દેશન આપ્યું. એમણે બધા જ ઉપકરણો સ્વદેશી ઉપકરણો હતા, પોતે જ બનાવેલા હતા. આના વિશે આપણે બધા ખૂબ જાણીએ છીએ એટલા માટે એ વિશે વધારે વાત નથી કરતો, પણ કોલકાતાના ટાઉન હોલમાં
ગવર્નર વિલિયમ મેકેન્સીની હાજરીમાં એમણે પ્રયોગોનું નિર્દેશન કર્યું. ત્યારે એમણે તરંગ લંબાઈ વાપરી હતી 60 ગીગાહર્ટ્ઝ, જે અત્યારે સેટેલાઇટ સંચાર માટે વપરાય છે. અને બિનતહરીય સંદેશા વ્યવહારથી એમણે દારૂગોળો સળગાવી બતાવ્યો, એમણે ઘંટડી વગાડી બતાવી. અને અહીંયાથી શરૂઆત થાય છે વાયરલેસ કોમ્યુનિકેશનની. અને એ ટાઈમે જ યુકોમાં માર્કની અને રશિયામાં એલેક્ઝાન્ડર પોપેવ પણ આ વિશે સંશોધન કરતા હતા. એમના પ્રયોગો પણ સફળ રહ્યા અને કોઈ કારણસર, સોરી ટુ સે દેટ, પણ જગદીશચંદ્ર બોઝને બદલે માર્કોની ને ક્રેડિટ આપવામાં આવી. પણ જોકે પાછળથી એ સ્વીકારી લેવામાં આવ્યું હતું કે નહીં, જગદીશચંદ્ર બોઝ જ વાયરલેસ કોમ્યુનિકેશન માટે પ્રથમ હતા. વાયરલેસ કોમ્યુનિકેશનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એક સ્ટેપ પછી આપણે આગળ જઈએ તો કે અત્યારે આપણે ઉર્જાની ખપત ખૂબ છે અને આપણે એટલી ઉર્જા મેળવી શકતા નથી, તો અત્યારે શું છે? પરમાણુ શક્તિ. પરમાણુ શક્તિ ઉત્પન્ન કરવાની વાત 1942માં એન્રિકો ફર્મીએ કરી હતી. એને પરમાણુ યુગના શિલ્પી કહેવામાં આવે છે. એ ટાઈમે સિદ્ધાંત તો હતો કે અણુ વિઘટન શૃંખલા ઉત્પન્ન કરવી જરૂરી છે. અણુ જ્યારે વિઘટિત થાય ત્યારે સખત ઉર્જા ઉત્પન્ન થાય, આવું એક સિદ્ધાંત થિયોરેટિકલી હતું નક્કી. પણ કરવું કેવી રીતે, એની કોઈ ચોક્કસ પદ્ધતિ કેવી રીતે કરવું એ લોકોને ખબર જ નહોતી. માટે આઇન્સ્ટાઈન પણ અણુ ઉર્જા વિશે બહુ ઉત્સાહી ન હતા. એમને પણ હતું કે ઠીક છે, આ થશે. અને ભૌતિક શાસ્ત્રને એન્જિનિયરિંગમાં બદલવું હોય ને તો કાગળ ઉપર તો ખૂબ સરસ લાગે, બહુ સરળ લાગે, પણ જ્યારે વ્યવહારમાં મુશ્કેલ આવે. આપણે જોઈ ગયા કે ઘોડાગાડી પસાર થતી હોય એની પણ તકલીફ પડે, એટલે વ્યવહારમાં આ ખૂબ મુશ્કેલ વસ્તુ છે. આ બીડું ઝડપ્યું એન્રિકો ફર્મીએ અને શિકાગો યુનિવર્સિટીમાં તેમના સાથીદારોએ પહેલી અણુભઠ્ઠી બનાવી, જેને નામ આપ્યું શિકાગો પાઈ 1, દેટ ઇઝ CP1. એમાં ગ્રાફાઇટની 45,000, એટલે કે લગભગ 330 ટનની ઈંટો, ગ્રેફાઇટની ઈંટો લાકડાની ફ્રેમમાં સાથે સાથે ગોઠવી, ઊંચાઈ લગભગ 20 ફૂટ, પહોળાઈ 25 ફૂટ, આટલું મોટું. અને આ ઈંટોની વચ્ચે પોલાણ હતું અને પોલાણમાં યુરેનિયમ ઓક્સાઇડ ગોઠવેલો લગભગ 41 ટન, અને કેટલીકમાં ફક્ત યુરેનિયમ લગભગ 5-1 ટન જેટલો, એની લગડીઓ ભરેલી. અને નિયંત્રણ માટે એક કેડમિયમનો સળિયો રાખેલો. આની શરૂઆત કેવી રીતે કરવી? તો રેડિયમ અથવા તો બેરેલિયમ, જે રેડિયો એક્ટિવ અથવા તો કિરણોત્સર્જક પદાર્થ છે, એનાથી પ્રારંભ, કારણ કે એમાં ન્યુટ્રોન જે છૂટે છે એ બહુ હલકી માત્રામાં હોય છે, અને યુરેનિયમનું વિઘટન થાય. જ્યારે યુરેનિયમનું વિઘટન થાય ત્યારે એમાંથી 3 ન્યુટ્રોન છૂટે અને બીજા 2 પદાર્થો ક્રિપ્ટોન અને બેરિયમ, ક્રિપ્ટોન વાયુ છે, બેરિયમ ખનિજ છે, એ બે અલગ થાય. આ 3 ન્યુટ્રોન બાકીના 3 યુરેનિયમને અને પાછા 3, 3, 9 એમ મલ્ટીપ્લાય થયા જ કરીને ચેન શરૂ થઈ જાય અને ઉર્જા મળે એ વિઘટન વખતે. આ એ લોકો સફળ રહ્યા અને એમને 4 મિનિટમાં ફક્ત 0.5 વોટ, 0.25 વોટની જ ઉર્જા મળી. હવે એ ટાઈમે
પછી સલામતી નહીં કે સેફ્ટી માર્જિન પણ નહોતું, છતાં પણ બધું સમયસૂત્રે પાર ઉતરી ગયું એ ઘણું સારું થયું. અત્યારે આપણે જો વિચાર કરીએ તો 1 કિલોગ્રામ યુરેનિયમ બરાબર 2500 ટન કોલસો કહેવાય, એટલે કે 1 કિલોગ્રામ યુરેનિયમમાંથી જે ઉર્જા મળે એ 2500 ટન કોલસાની જેટલી ઉર્જા મળે એટલી મળે, અને દિલ્હી જેવડા શહેરને લગભગ 6 કલાક સુધી એ ઉર્જા પૂરી પાડે છે. આમ એ ટાઈમે એનરિકો ફર્મીએ અણુ ઉર્જાના શ્રી ગણેશ કર્યા, અને આના આધારે પછી પરમાણુ બોમ્બ બન્યો. ત્યાર પછીની આપણની હિસ્ટ્રી ખબર છે, અને અણુ ઉર્જા જ ભવિષ્યની ઉર્જા છે એવું ઘણા બધા લોકો માને છે. હવે આપણે આવીએ છીએ ફરી એક વખત જીવશાસ્ત્ર ઉપર, ડીએનએ. 1944માં ઓસ્વાલ્ડ એવરીએ ડીએનએની શોધ કરી. ફરી એક વખત કહું તો, આપણે પહેલા પણ વાત કરી ગયા કે પ્રોટીન જ જૈવિક વારસાગત માહિતીનું વહન કરે છે એવી માન્યતા હતી. આનુવાંશિક સાબિત કરવા માટેનો વિશ્વાસપાત્ર પુરાવો ત્યારે કોઈ મળતો ન હતો. એવરીએ વર્ષો સુધી બેક્ટેરિયા પર પ્રયોગો કર્યા અને તેમાંથી એણે ડીએનએ છૂટું પાડ્યું અને સાબિત કર્યું કે ડીએનએ જ આનુવાંશિક સાબિતીઓ વારસ આગળ વધારે છે અને એના ગુણધર્મો પણ એ જ ધરાવે છે. આ પ્રયોગોના આધારે ક્રિક અને વોટસને ડીએનએનો સિદ્ધાંત સાબિત કર્યો અને એમને નોબેલ પ્રાઇઝ પણ મળ્યો. અનફોર્ચ્યુનેટલી ઓસ્વાલ્ડ એવરીને એમનું પ્રાઇઝ ન મળ્યું, પણ જ્યારે પણ ડીએનએની વાત કરવામાં આવે ત્યારે એમને યાદ કરવામાં આવે છે. આજે આપણે જાણીએ છીએ કે ગુનેગારોને પકડવા માટે, ગુનાગાર શોધવા માટે ડીએનએ ખૂબ અગત્યનું છે, અને એ એક નવી જ લાઈન આપણને ખોલી આપી છે. હવે આપણે એક વાત કરીએ છીએ આજે આજના વક્તવ્યમાં છેલ્લા પ્રયોગની, કે આજે આપણે બધા સાથે બેસીને સેટેલાઇટથી ટેલિવિઝન જોઈએ છીએ, પણ લગભગ 1965માં 60s માં એવો વિચાર આવ્યો કે સેટેલાઇટ, ત્યારે સેટેલાઇટ કોમ્યુનિકેશન, સેટેલાઇટ સંચાર, એનાથી ટેલિવિઝન એવું બધું હતું નહીં, એક સ્વપ્ન હતું. ત્યારે યુનેસ્કોએ, નાસાએ એક પ્રકલ્પ રજૂ કર્યો કે સેટેલાઇટ દ્વારા અભ્યાસ, ભણતર એવું કંઈક કરીએ. એને નામ આપ્યું સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સપેરિમેન્ટ, ધેટ ઇઝ સાઇટ. અને ડૉક્ટર વિક્રમ સારાભાઈની દૂરંદેશીને લીધે એ પ્રયોગ કરવાનું સ્થળ, અથવા તો એ પ્રયોગ કરવા માટે ભારતને આમંત્રિત કરવામાં આવ્યું, અથવા તો ભારતે એમાં ઉત્સાહભેર ભાગ લીધો. વિચાર કરો, એ સમયે આપણી પાસે ન તો સેટેલાઇટ હતો, ન તો સેટેલાઇટ ઉડાડવાની કોઈ આપણી પાસે ક્ષમતા હતી, સેટેલાઇટ સાથે કેવી રીતે કામ કરવું, કેવી રીતે એની કશી જ આપણને ખબર નહોતી. પણ ડૉક્ટર વિક્રમ સારાભાઈને આપણા વૈજ્ઞાનિકોમાં
શ્રદ્ધા હતી એટલે એમણે બીડું ઝડપી લીધું અને 1975માં આ પ્રયોગની શરૂઆત થઈ. એ માટે નાસાનો ઉપગ્રહ 86 આપણે લીધો, અથવા તો આપણને આપવામાં આવ્યો રાધર, એક વર્ષ માટે. આ ભૂસંક્રમિત એટલે કે 36,000 કિલોમીટરની ઊંચાઈએ રહેલો ઉપગ્રહ આપણે વાપરતા હતા અને એ સમયે રાજસ્થાન, ઓડિશા, કર્ણાટક અને આંધ્રપ્રદેશના 2400 ગામડામાં આપણે ટેલિવિઝન સેટ ગોઠવા. આ બધી તૈયારી ઓફકોર્સ ઘણા વખતથી આપણે કરેલી હતી. અત્યારે આપણે જે જોઈએ છીએ નાના નાના એન્ટેના, ત્યારે મોટા એન્ટેના હતા 20 ફૂટના, થોડા મોટા મોટા એન્ટેના ગોઠવા અને 4 ભાષાઓમાં પ્રોગ્રામ કરવામાં આવ્યો. કાર્યક્રમનું નિર્માણ દૂરદર્શન દ્વારા કરાતું હતું, સવારે 90 મિનિટ, 1.5 કલાક અને સાંજે 2.5 કલાક, આટલો સમય જ કાર્યક્રમ આપવાતો હતો. અને આપણા કેટલાક સોશિયલ સાયન્ટિસ્ટ એ સમૂહોમાં જઈ અને કાર્યક્રમની શી અસર થાય છે એ પણ જાણવાનો પ્રયત્ન કરતા હતા. અને આ પ્રયોગને અંતે એક વર્ષ પછી તમે જાણો છો કે આની ખૂબ જ સારી અસર પડે. ટેકનિકલી તો આપણે ખૂબ સાઉન્ડ થઈ ગયા એ બાબતમાં, પ્લસ સેટેલાઇટથી લોકોને એજ્યુકેટ કરી શકાય એ વાત પર મોહર મારવામાં આવી અને એ રીતે એક શિક્ષણની નવી જ દિશા ખુલી ગઈ. આપણે જોઈએ તો આ ટેકનિકલ કરતાં પણ સામાજિક પ્રયોગ વધારે હતો. તો આ બધા પ્રયોગોને અંતે આપણે એટલું જ કહી શકીએ કે આપણે હંમેશા પ્રયોગો કરતા રહીએ, એના જે નિયમો અથવા તો એના જે પરિણામો હોય એ સચોટ રીતે નોંધતા રહીએ અને ઘણી વખત એક પ્રયોગથી બીજો પ્રયોગ, બીજાથી ત્રીજો, એમ આગળ વધતા વધતા આપણે ઘણા આગળ સુધી પહોંચી જઈએ. આ બધા પ્રયોગોએ આપણને શીખવું છે કે પ્રયોગોથી આપણે ઘણી નવી નવી વસ્તુઓ જાણવા મળી છે, વિજ્ઞાનની ઘણી દ્રષ્ટિઓ ખુલી છે, ઘણા પાથ કેડીઓ મળી છે અને વિજ્ઞાન સતત આગળ વધતું રહે છે. તમે મને અત્યારે શાંતિથી સાંભળો, બધા લાભાર, થેન્ક યુ, ધન્યવાદ.